હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ગઢવી. હું છું આપનો ફ્રેન્ડ એડી ગઢવી. તો ફ્રેન્ડ્સ, ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. સાહેબ, નિષ્ફળતા તમારા જીવનમાં આવે ને તો નિષ્ફળતા પછી જ સક્સેસ માણસ થાય છે. એટલે કે તમે લાઈફમાં ક્યારે પણ ફેલ થયા હોય તો ગભરાશો નહીં, બરાબર? જીવનમાં એવા ઘણા વ્યક્તિઓ છે જેમણે ફેલિયર મેળવીને પોતાના જીવનમાં પ્રયત્નો કરીને ઊંચાઈ સુધી પહોંચ્યા છે. માટે હાર તમે ક્યારેય ના માનતા. આપણી આ ચેનલનો IMP નો વિડીયો છે, સામાજિક વિજ્ઞાન, મોસ્ટ IMP છે, માટે આ તૈયાર કરી લેજો. ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડો વિશે ટૂંક નોંધ લખો. આવો પ્રશ્ન 2 માર્કમાં આવી શકે છે. તો દ્રવિડોની વાત કરીએ કે દ્રવિડો કોણ હતા. તો દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તમને કદાચ MCQમાં પ્રશ્ન આવે કે સિંધુકીણની સંસ્કૃતિના સર્જકો અને પાષણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર કઈ પ્રજાને ગણવામાં આવે છે, તો દ્રવિડ પ્રજા. તો તમે આન્સર આપી શકો છો. તો દ્રવિડ લોકોએ શું કર્યું હતું? તો તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા. તમને કદાચ પ્રશ્ન આવે કે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે કોણે માન્યા હતા? તો દ્રવિડ લોકોએ, બરાબર. ત્યારથી દેવી દેવતાઓની પૂજાની શરૂઆત થઈ, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો, બરાબર. દ્રવિડ લોકોએ પરમાત્માને પિતાને માતા તરીકે જ્યારથી શરૂઆત કરી, ત્યારથી જ આપણે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવાની શરૂઆત કરી. ત્યારથી જ આ ખ્યાલ દ્રવિડ લોકો દ્વારા જ વિકસ્યો હતો. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીતો છે તેમણે વિકસાવી હતી. તમને પ્રશ્ન કદાચ એમ પૂછાય કે ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની જે રીત છે એ કોણે આપી છે? તો દ્રવિડ લોકોએ આપી હતી. દ્રવિડો માતૃમૂલક, યાની કે માતૃ કુટુંબ પ્રથા ધરાવતા હતા. હવે તમને એમ પ્રશ્ન થાય કે માતૃપ્રધાન કુટુંબ પ્રથા એટલે શું? તો જે ઘરમાં માતાનું ચાલતું હોય, બરાબર, આપણે મેન વડીલ કોણ હોય? આપણે પિતાજીનું ઘરમાં ચાલે, પણ દ્રવિડ લોકોમાં કેવું હતું? માતાનું ચાલતું હોય, એટલે માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓ આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેના જાણકાર હતા. તો દ્રવિડ લોકો શું જાણતા હતા? તો આકાશી ગ્રહો, જ્યોતિષશાસ્ત્ર છે, બરાબર, એનું પણ જ્ઞાન હતું. હોડી બનાવવાનું એના જ્ઞાન, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી દ્રવિડ લોકો ધરાવતા હતા. આ ઉપરાંત તીર, ભાલા, તલવાર વગેરે તેમના શસ્ત્રો હતા. તીર હતા, ભાલા, એ બધા દ્રવિડ લોકોની દેન છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તેઓ ખેતીકામના અને સૂત્ર કાપડ બનાવના સાધનોથી પરિચિત હતા. એટલે કે ખેતીકામ પણ એ લોકો કરી શકતા હતા, બરાબર. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડ દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. તો સાહેબ, ઉત્તર ભારતમાં જ્યારે આર્યો આવ્યા, એના પછી દક્ષિણમાં આ દ્રવિડ લોકો સ્થાયી થયા. દક્ષિણ એટલે તમિલનાડુ છે, કેરળ છે, બરાબર, એવા રાજ્યોમાં. દ્રવિડ કુળની તમિલ, તેલંગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ લોકો બોલે છે, બરાબર. અત્યારે તમે દક્ષિણ ભારતમાં તમે જોઈ શકો છો. આ ઉપરાંત બલુચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો સમૂહ વસે છે. બલુચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો સમૂહ વસે છે. એક પ્રશ્ન હું તમને પૂછું. નીચેમાંથી એક ભાષા દ્રવિડ કુળની નથી. એ તમિલ, બી તેલુગુ, સી કન્નડ, ડી હિન્દી. તો તમે આન્સર મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ ઉપરાંત હવે રોજ એક વિડીયો IMP નો આવશે. આની પછી બીજા વિષયની હું શરૂઆત કરવાનો છું. અને આ જ તૈયાર કરજો યાર. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય મા મોગલ.